પ્રકરણ 69 સાધુઓનું જીવન ઘડતર. સમય જબરી દવા છે. યુવાન સંત ધર્મજીવન દાસજીને નાની ઉંમરે ગુરુનો વિયોગ સહેવાનો ભારો આવ્યો હતો. હવે ધીરે ધીરે ગુરુદેવના અક્ષરવાસના આઘાતનો ઘા રૂજાઈ રહ્યો હતો. સદગુરુ નારાયણ દાસજી સ્વામીની છત્રછાયા નીચે આ યુવાન સંતને ભારે હૂંફ મળી હતી. સદગુરુ નારાયણ દાસજી સ્વામી પણ આ યુવાન સંત ઉપર ખૂબ જ રાજી રહેતા હતા. આ યુવાન સંત જૂનાગઢ મંદિરમાં રહેતા હતા, પણ એમની જાગૃતિ જબરી હતી. તેઓ મોટા મંદિરમાં કોઈ સાધુ સંતની ઓરડીએ આવશ્યક પ્રસંગ સિવાય જતા નહીં. કોઈ કાંઈ ખાવા પીવાની વસ્તુ આપે તો વિનયપૂર્વક અસ્વીકાર કરતા. સમૂહમાં રહેવું અને સર્વની સાથે પંક્તિમાં બેસીને જમવું, એમાં જ સાધુ જીવનની શોભા છે. પંક્તિ સિવાય જમવામાં રસાસ્વાદ વધે છે. મોટા મંદિરમાં અનેક જાતની રુચિ અને સ્વભાવવાળા માણસો રહેતા હોય, એમની વચ્ચે સાવધાનીપૂર્વક રહેવામાં જ સાર હોય છે. એકાંતમાં અનર્થ થવાનો સંભવ છે. ખોટી મોબત અને ખોટી સોબતથી ધર્મની પાળો તૂટે છે, માટે નાની નાની બાબતોમાં પણ આ યુવાન સંત ભારે સાવધ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોની કેળવણી ભજન સ્મરણ કે શાસ્ત્રાધ્યયન પૂરતી સીમિત નથી હોતી, પરંતુ સર્વાંગીણ હોય છે. સાધુઓએ ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થતી હર કોઈ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આનંદથી રહેવાનું હોય છે. સગવડતા અગવડતાની ગણતરી કરે એને સાધુ ન કહેવાય. આજે રાજભવનમાં ઉતારા હોય, કાલે ગરીબની ઝૂંપડીએ રહેવાનું થાય. સાધુનું મન બે પરિસ્થિતિમાં સમતાથી ભરેલું હોવું જોઈએ. વન પર્વત હોય કે ગામ નગર હોય, સાધુએ આનંદથી વિહાર કરવાનો હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અસલ રીતમાં સાધુએ દ્રવ્યનો સંગ્રહ કરવો કે કરાવવો એ પાપ છે. સ્વામિનારાયણ ભગવાનના સાધુઓનું સમસ્ત જીવન માત્ર ને માત્ર ઈશ્વર ઈચ્છાને આધીન હોય છે. જૂના જમાનામાં ગોવંશથી ખેતી થતી. બળદોને સાત સંબેલિયા કહેવામાં આવતા. જે બળદ ગાડે જૂતે, હળે જૂતે, બેલીએ જૂતે, કળીએ જૂતે, કોશે જૂતે, ખળાવાડમાં હાલરે ફરે અને સિંચોડામાં પણ જૂતે, એ બળદ સાત સંબેલીઓ કહેવાય. સાત સંબેલીઓ બળદ કોઈ પણ કામમાં પાછો ના પડે. સાધુઓએ પણ સાત સંબેલિયા બળદની જેમ વિવિધ સેવા કાર્યોમાં પારંગત થવાનું હોય છે. સૌથી વિશેષ વાત તો એ હોય છે કે સાધુએ સર્વક્રિયામાં ભગવાનને કેમ વણવા એની કળા ખાસ શીખવાની હોય છે.